उपास्य इष्टदेवन सर्वाविर्भाव कारण परम पावन भगवान श्री कृष्णचंद्र भक्ति सभर लीला चरित्रों श्रवण करावी रहेला कलियुग में मोक्षदायिनी श्रीमद भागवत जी की कथा ना वक्ता सुल्तानपुर मध्य विराजमान संप्रदाय युवान विद्वान शास्त्री स्वामी आनंद स्वरूपदास जी स्वामी सभा में उपस्थित गुरुवर्य पूज्य रामकृष्ण स्वामी मानस स्वामी पूज्य हरिचरण स्वामी बापू स्वामी आदरणीय ब्रह्मनिष्ठ सर्वे भगवान स्वामीनारायण लाड़ीला संतो जीवना मध्यम थी आ धर्म की रंगायेला पवित्र गाम ने श्रीमद भागवत जी की कथा नो लाभ मळ्यो छे एवा यजमान परिवार में मोभी देवजी भाई एमना सुपुत्रों रमेश भाई अरुण भाई समग्र एमनो परिवार भाईओ बहनों बारगाम थी पधारेला भगवान स्वामीनारायण आश्रित सर्वे सत्संगी भाईओ अने धर्म प्रेमी सज्जनों भाईओ बहनों भगवान स्वामीनारायण स्थापेला दिव्य संप्रदाय में आप सर्वे उपस्थित भगवत भक्तों ने जणावता मने अति आनंद थाय छे के स्वामीनारायण भगवान ने सौथी वालू कोई शास्त्र सत्शास्त्र होय तो ये श्रीमद भागवत जी छे। श्रीमद भागवत आ घोर कलयुग में तमाम मनुष्य नु कल्याण करे एवा लीला चरित्रों थी भरपूर सदग्रंथ छे। आ एक ज ग्रंथ एवो छे जे ग्रंथ नी कथा थी गमे तेवो पापी कहता हत्यारो होय व्यभिचारी होय दारूड़ियो होय मांसाहारी होय गुरु ब्राह्मण एनो अपमान करनारो होय परंतु जो श्रीमद भागवत जी नी कथा ने परीक्षित बनी ने सांभळे तो अवश्य एनु सात ज दिवस में कल्याण थाय एवी मोक्षदायिनी आ कथा छे। स्वामीनारायण भगवान ने एटले आ कथा अतिशय प्रिय छे। घोर कलियुग नी अंदर आजथी 5000 वर्ष पहला भगवान श्री कृष्ण नारायण पृथ्वी पर प्रगट थई पूर्णावतार स्वरूपे करेला जे लीला चरित्रो छे लीला चरित्रो नु गान पछी गोपी गीत स्वरूपे होय वेणु गीतना स्वरूपे होय भ्रमर गीतना स्वरूपे होय श्री कृष्ण नारायण नी करेली स्तुतिओ मां वेद स्तुति होय के रुक्मिणी स्तुति होय एने जारे मानस गाय मात्र गावाथी नहीं श्रद्धापूर्वक जेम परीक्षित राजाए सांभळी एम जो सांभळे तो घोर कलियुग में मानस जारे माताનો पिताનો हत्यारो बन्यो छे मानस जारे अनीति अने अनाचारनो ने भ्रष्टाचारनो पोषक बन्यो छे एवा घोर कलियुगनी अंदर पण आ स्तुतिओ द्वारा मानस कल्याणना मार्गे जई शके छे एवी उत्तम दिव्य अलौकिक अद्भुत आ कथा छे।
એ કથા સહેજે સહેજે દેવજીભાઈના પરિવાર થકી આ ગામને શ્રવણ કરવા આજે મળી રહી છે. મનુષ્યના જીવનમાં શાસ્ત્રોએ બતાવ્યા પ્રમાણે દૈવી અને આસુરી બે સંપત્તિ મળે છે. એમાં દૈવી સંપત્તિ સ્વ, કુટુંબ, સમાજ, ગામ, દેશ, રાજ્યના કલ્યાણ અર્થે વપરાતી હોય છે. કોઈ શિક્ષણના ક્ષેત્રમાં વાપરે છે, કોઈ અન્નદાન કરીને વાપરે છે, કોઈ મંદિર બનાવીને વાપરે છે, કોઈ વિધવાઓને, કોઈ અનાથને દત્તક લઈને વાપરે છે. આ પરિવારે આ ગામના સત્સંગના ઉત્કર્ષ માટે આ ગામમાં ભક્તિ અને ભાવ વધે હેતુથી સરસ મજાની શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કર્યું. સૌથી પ્રથમ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીશ કે આ પરિવારે જે ઉમદા હેતુથી, જે ઉમદા ભાવનાથી આ ભક્તિ સભર આયોજન કર્યું છે, એ પરિવારને એનું ફળ એવા પ્રકારે મળે. ભાગવતજીનું કથા શ્રવણનું પરિણામ એ છે કે ભગવાનના ચરણારવિંદમાં જીવને પ્રીતિ થાય છે. એ પ્રીતિ આ સમગ્ર પરિવારને ભગવાનના ચરણારવિંદમાં વધે અને એના પરિણામે સમગ્ર ગામને પણ ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ વધે એવું આ યજ્ઞનું, આ જ્ઞાનરૂપી યજ્ઞનું ફળ સમગ્ર સુલતાનપુર ગામને મળે એવી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું. બહુ આનંદની વાત છે, ભગવાનના સંત તમારે ત્યાં કથા કરી રહ્યા છે. પરમેશ્વરના સંત જ્યારે આપણને કથા સંભળાવે ત્યારે એનું જીવન ભગવાનને આધીન છે. એ પરમેશ્વરને સમર્પિત થયેલા સંત કોઈ જીવનમાં આપણા આત્માની સાફસૂફી કરનારા જોઈએ. જેમ એક જન્મ માતા અને પિતા આપણને સ્થૂળ દેહથી આપે છે, આ સંસારમાં આપણે જ્યારે આવીએ છીએ ત્યારે સ્થૂળ રૂપે મળેલા આ શરીરને દિવ્ય ચેતનાથી જગાડવા માટે ભગવાનના કોઈ સંત આપણને આત્માની સાફસૂફી કરી અને પરમેશ્વરના ચરણારવિંદમાં પ્રીતિ કરનારા જોઈએ એવા સંત પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, પૂજ્ય આનંદ સ્વામીના માધ્યમથી આ ગામને મળ્યા છે. ભગવાનને પ્રાર્થના કરું કે આવા સંતોના માધ્યમથી દિવ્ય કથાનું તમને સૌને જે રસપાન કરવાનું મળ્યું છે, ખરેખર તમે બધાએ બહુ ભાગશાળી છો. આ સંતને કાયમ સેવજો, આ સંતના મુખે ભગવાનની કથા એનો તમે લાભ લેજો. આપણે જે દુનિયાની અંદર જીવીએ છીએ, જે સમાજની અંદર જીવીએ છીએ, નજર સમક્ષ આપણને ઘણા બધા ચિત્રો દેખાય છે જેમાં આપણને એવું કુટુંબથી લઈ, પરિવારથી લઈ, સમાજથી લઈને આપણને એવું લાગે કે ના ના, કથામાં જવાથી, કથા સાંભળવાથી, કથાનો મનથી અભ્યાસ કરવાથી ચોક્કસ કુટુંબમાં સંપ વધશે, શાંતિ વધશે, પરિવારમાં સુખ શાંતિ થશે, પરિવારની અંદર ભજન અને ભક્તિ વધશે, સમાજની અંદર પણ વધશે એવું આ શ્રીમદ ભાગવતજીનું રૂડું રૂપાળું આયોજન છે. ભગવાન સ્વામિનારાયણને, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે આ પરિવાર દ્વારા જે સરસ મજાનું સંતોના વચને જે આયોજન થયું છે, પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પણ પધારવાના છે, ત્યારે આ ગામ ધન્યભાગી બનશે, આ ગામ સનાત બનશે, આ ગામને ફરી એકવાર ધર્મના માહોલ તરફ આ પરિવાર જે રીતે લઈ ગયો છે એ જોતા એવું લાગે છે કે આ ગામ ખરેખર બહુ ભાગશાળી છે, ધન્યભાગી ગામ છે. ઘણો બધો સમય થયો છે, ઘણી બધી વાત કરવાનું મન થાય છે, પરંતુ એકાદ વાત કરી અને મારી વાણીને અત્રે વિરામ આપીશ. પૂજ્ય આનંદ સ્વામી ખૂબ સક્રિય, સાધુ ગુણે સંપન્ન સારા સંત છે, સમગ્ર વિસ્તાર ભાગશાળી છે કે આવા સંતોનો યોગ તમને નજીકથી મળ્યો છે. આ સંતોને કાયમ પકડીને તમે રાખજો, આ સંતોનો યોગ રાખજો. જ્યાં સુધી માણસ ભગવદ્ ભક્ત, ભગવાનના સંતનો યોગ રાખે છે ત્યાં સુધી એના જીવની ઉર્ધ્વગતિ થાય છે. એવું અનુભવથી પણ દેખાય છે, સમાજમાં પણ દેખાય છે, શાસ્ત્રો પણ આપણને એ જ સમજાવે છે. ભગવદ્ ભક્ત અને સંતનો આપણને સંગ એ આપણા જીવનની ઉર્ધ્વગતિ છે. આવા સંતોનો સંગ આપણા જીવનની ઉર્ધ્વગતિ આપે છે. પરમેશ્વરને પ્રાર્થના કરું કે સદાય તમને સંતોનો સંગ રહે. વિશેષ સજ્જનો આપ અહીંયા એક ધર્મના મંડપમાં ઉપસ્થિત છો ત્યારે છેલ્લા ઘણા વખતથી વ્યક્તિગત મેં લીધેલું વ્રત છે એની વાત કરીને મારી વાત સમાપ્ત કરીશ.
આપણા શરીરની અંદર એક હૃદય અને આંખ બે અમૂલ્ય ચીજ છે. આ બે વસ્તુ થકી આપણને દેખાય છે કે આપણે બહુ સારી રીતે આપણું જીવન નિર્વાહ કરી શકીએ છીએ. હૃદયના કારણે આપણે જોઈ શકીએ છીએ કે માણસ હરતો ફરતો રહે છે, બ્લડ આખા શરીરમાં એક મિનિટમાં અનેક વાર પંપિંગ થઈને ફરી પાછું છેક મગજથી લઈને પગ સુધી નખ સુધી જાય આવે છે. જો હૃદય બંધ થાય તો આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ કે હાર્ટફેલમાં માણસ પછી બોડી ચાલી શકે એવું રહેતું નથી, બોલી શકે એવું રહેતું નથી. પ્રાણ વિશેષતા હૃદયમાં રહેવાથી આપણે બોડીને નિર્જીવ સમજીએ છીએ, જતું રહે છે. બીજો એક એવો પાર્ટ છે આ શરીરની અંદર, એ છે આપણી આંખો. જ્યાં સુધી આ મનુષ્ય શરીરની અંદર આંખ, એના દ્વારા મનુષ્ય જોઈ શકે છે, એ પછી 2 વર્ષનું હોય, વર્ષનું હોય, 6 મહિનાનું હોય, મહિનાનું હોય, કે 100 વર્ષનો થયેલો ઘરડો મનુષ્ય પણ જો આંખ હોય તો સારી રીતે જોઈ શકે છે. આ પૃથ્વી ઉપર આપ સર્વે સજ્જનોને જણાવતા હું દુઃખ સાથે કહીશ કે આ પૃથ્વી ઉપર 25 કરોડ લોકો એવા છે જેને આંખો નથી, આંખો વિનાનું જીવન જીવે છે. જન્મતાની સાથે માણસ અંધ હોય છે. ભારતની અંદર 1 થી 1.5 કરોડ લોકો એવા છે કે જે લોકોને આંખો નથી. નેત્રદાનની આ ભારતને સૌથી વધારે જરૂર છે. બાજુના દેશો મલેશિયા, કંપુચિયા, જાવા, સુમાત્રા, જાપાનની અંદર અને શ્રીલંકાની અંદર પણ સૌથી વધારે ચક્ષુના દાન થાય છે. આપણે ત્યાં દેહદાનની પ્રક્રિયા મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ વર્ષે દિવસે 8 થી 10 લાખ લોકોને આંખોની જરૂરિયાત છે. ત્યારે માત્ર 8 થી 10 હજાર જ લોકો આંખો આપે છે. આંખ ગમે ત્યારે આપી શકાય છે. આંખનું દાન નજીકમાં અહીંયા જેતપુર છે, ત્યાં સરસ મજાની આઈ હોસ્પિટલ ચાલે છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢની અંદર છે, રાજકોટની અંદર હોસ્પિટલો છે, ત્યાં આપણે આપણી આંખોનું દાન નોંધાવી શકીએ છીએ. આ શરીર ગમે તે અવસ્થામાં ગમે ત્યારે પડી શકે છે. કોઈ આપણે જોઈએ છીએ 27 વર્ષે 8 વર્ષના બાળકને, 28 વર્ષના યુવાનને કિડની ફેલના કેસો આપણે જોઈએ છીએ. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જાઓ તો આપણને નાની જન્મેલી, તાજી જન્મેલી બાળકીનું પણ કિડની ફેલનો કેસ ત્યાં તમને જોવા મળશે. 80 વર્ષની વૃદ્ધા માતાનો પણ ત્યાં કિડની ફેલનો કેસ જોવા મળશે. આપણે નજર સમક્ષ જોઈએ છીએ 40 વર્ષનો જુવાન જોત, 2 દીકરી દીકરાનો બાપ પણ હાર્ટ એટેકમાં ધામમાં જાય છે, મૃત્યુને પામે છે. ત્યારે એની આંખો એ આ સમાજને જો કામ આવતી હોય તો અહીંયા બેઠેલા સજ્જનોએ આંખનું દાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આંખ એ હાર્ટ એટેક, કિડની ફેલ, કેન્સરથી જેનું શરીર ગ્રસ્ત છે, મેલેરિયાથી, સ્વાઇન ફ્લુથી પણ ગ્રસ્ત શરીર આંખોનું દાન કરી શકે છે. ત્યારે આંખને માત્ર આપણે જાહેર કરવાનું છે કે હું મારી આંખોનું દાન આપીશ. આપણા સંબંધીઓને, આપણા કુટુંબીઓને, આપણા બાળકોને, આપણા માતા પિતાને આપણે કહી શકીએ છીએ, એના માટેનું ફોર્મ ભરી શકીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરું. આંખ શરીરની સાથે ડેટ નથી થતી. મૃત્યુના પછી 5 કલાકે આંખનું સત્વ ગુમ થાય છે. આંખ 5 કલાક સુધી જીવંત હોય છે. ત્યારે આપણે સંકલ્પ કરીએ કે મારી આંખ બીજાની નેત્રની જ્યોતિ બની શકે. આ દેશની અંદર લાખો લોકો જ્યારે અંધ હોય ત્યારે આપ સર્વેને આ પવિત્ર ધર્મ મંડપની અંદર ઉપસ્થિત રહીને એક સદવિચાર જો આવે આ કથાના માધ્યમથી કે હું નેત્રદાન કરીશ, તો પણ દેવજીભાઈના પરિવારે કરેલું આટલું મોટું આ ઇન્વેસ્ટમેન્ટ એ સાર્થક થશે. ભગવાનને પ્રાર્થના કરું કે તમને સર્વેને એવી ભગવાન સદબુદ્ધિ આપે. ભગવાનની કૃપાથી તમે સર્વે નેત્રદાનની પ્રવૃત્તિમાં જોડાઈ શકો. અમે છેલ્લા 1 વર્ષ માટે વ્રત લીધું છે કે હું જ્યાં પણ જઈશ ત્યાં નેત્રદાન માટે, આ સામાજિક પ્રવૃત્તિ માટે બધાને જાગૃત કરી અને લોકોને પ્રેરણા આપતો રહીશ. મારી પ્રેરણા આપ સર્વેને છે કે આપ સર્વે નેત્રદાન માટે તૈયાર થાઓ. આપણે આ દેશની અંદર રહેલા અંધાપાને દૂર કરીએ. જે નથી જોઈ શકતો, આંખો વિના જન્મ્યો છે અને આપણે આંખ આપીએ તો આપણું બહુ મોટું દાન આપ્યું ગણાશે. ધન્યવાદ ફરી એકવાર જે પરિવારે દેવજીભાઈ, એમના સર્વે પરિવાર, અરુણભાઈ વગેરે જે આ સરસ મજાનું આયોજન કર્યું છે, આ ગામને ધર્મ તરફ અને ભક્તિ તરફ વાળ્યું છે બદલ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આ પરિવાર ઉપર ખૂબ રાજી રહે, ખૂબ આ પરિવાર સુખી થાય અને વર્ષો વર્ષ, અનેક વર્ષો આ ગામની અંદર આવા ને આવા ધાર્મિક આયોજનો થતા રહે, જેથી કરીને સમાજ
વ્યસનો થી દુર્વિચારો થી બચી અને સદરસ્તે ચાલી અને ગામનું ભલું થાય એટલી વાત કરી હું જય શ્રી કૃષ્ણ।